सरकार द्वारा 75 माइक्रोननी नीचेनी प्लास्टिकनी थैलीओना उपयोग पर प्रतिबंध मुकवामां आव्यो छे, जेने पगले प्लास्टिकनी थैलीनो उपयोग करता वेपारीओ समे अंकलेश्वर नगरपालिका द्वारा लाल आग करवामां आवी छे। अंकलेश्वर नगरपालिका सेनेटरी इंस्पेक्टर रघुवीरसिंह महेडा અને તેમની ટીમે 3 રસ્તા શાક માર્કેટમાં દરોડા પાડ્યા હતા અને 75 માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। પાલિકાના દરોડાને પગલે સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને વેપારીઓએ પ્લાસ્ટિકનો જથ્થો પહોંચાડતા મોટા વેપારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા અત્યાર સુધી શહેરમાંથી 105 કિલોથી વધુ પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કરી 30,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। દરેક નાગરિકોને અને વેપારીઓ નાના હોય મોટા દરેકને અમે નમ્ર અપીલ કરીએ છીએ, તમે પ્લાસ્ટિક વાપરો તો 75 માઇક્રોનની અત્યારે મર્યાદા છે જે વાપરવા માટેની, ને એ 31 ડિસેમ્બર સુધી જ છે। 31 ડિસેમ્બર પછી 1 જાન્યુઆરીથી 120 માઇક્રોનની પ્લાસ્ટિકની થેલીઓ વાપરવા માટેનો પણ એ જાહેરનામું બહાર પડી ગયું છે। એટલે અત્યારે તમારી પાસે જેટલો પણ જે જથ્થો હોય તે મર્યાદિત જથ્થો 75 માઇક્રોન રાખો કે જે 31 ડિસેમ્બર સુધીમાં તમારો પૂરો થઈ શકે, ને પછી એ જથ્થો તમે 75 માઇક્રોન વાપરશો 1 જાન્યુઆરી 2023 પછી તો પેનલ્ટી લેવામાં વસૂલ કરવામાં આવશે। એટલે આ પ્રદૂષણ અટકાવવા માટે પણ દરેક નાગરિકો અને લોકોને પણ હું નમ્ર અપીલ કરું છું કે તમે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરો, એને બદલે અત્યારે તમે કાપડની બેગ કે સરની બેગનો ઉપયોગ કરો તો મૂંગા પશુ પક્ષી હોય કે પ્રાણી હોય એના માટે પણ તમે એક ને બીજા તમે આશીર્વાદ મેળવી શકો છો, ને એ ખાવાથી ગાયોનું પણ ઘણી જગ્યાએ મોત થયું છે એવું જાણવા પણ મળ્યું છે ને એવું બને પણ છે। એટલે મેં આપણે નમ્ર નગરપાલિકા તરફથી નમ્ર અપીલ કરું છું કે તમે પ્લાસ્ટિક બેગનો નહીવટ ઉપયોગ કરો, ને ઉપયોગ કરવો જ પડે તો 75 માઇક્રોનો અત્યારે જ્યાં મંજૂરી છે ત્યાં સુધી તમે ઉપયોગ કરો। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।